बात करीशुं नवसारीनी शंकास्पद आरोपीना मौतनो मामलो छे। जिल्ला पोलीस वडाए तपास तेज करी छे। जवाबदार अधिकारीओनी तपास माटे आदेश अपाया छे। चार पोलीस कर्मीने पकड़वा माटे पांच टीम बनावी छे। बे टीमना सौराष्ट्रना विस्तारना मां नवसारी पोलीसना थामा छे। जवाबदार पोलीसने पोलीस कर्मीओने झड़पथी पकड़ी पड़ाशे तेवुं एसपीनुं कहेवुं छे। एक रजूआत थी कि आरोपीओनी तपास माटे शू कार्यवाही थी रही है, केम आरोपी हजी सुधी अटक नहीं थया, एनु संदर्भ में एमनी एक रजूआत थी अने तपास योग्य रीते थई रही है कि नहीं एवं जाणवा एमने रजूआत में प्रकार में ए रीतनों पछी रूबरू आवी अने मैं एमनी साथे अत्यारे चर्चा करी कि आरोपीओ जेने पकड़वा माटे पांच टीमों बनावामां आवेली छे। बे टीमों से अमारी अत्यारे सौराष्ट्रमां छे अने तपास में कोईपण स्तरे कोईपण प्रकार की कचास नहीं राखवामां आवे मैं फरीथी ए लोकोने खातरी आपी छे। आ जे बनाव छे एनी न्यायिक कक्षाए पण एक ज्युडिशियल आखी अलग थी एक इन्क्वायरी चाली रही छे। तो पहला शनिवारे आदिवासी समाजना लोकोए आज मामले चिखली पोलीस स्टेशननो घेराव कर्यो हतो अने वांसदाना धारासभ्य आनंद पटेले पोलीस स्टेशन बहार धरना पर बेसवानी चीमकी आपी हती। मृत्युमां जे पण शंकास्पद अने गुनेगारो हता एमना पर 27 तारीखे गुनो दाखल करवामां आव्यो અને એ ગુનાના 11 દિવસ થયા છતાં પણ એમની ધરપકડ નથી થઈ એના માટે આજે અમે પોલીસ સ્ટેશન પર 11 દિવસ પછી જવાબ માંગવા માટે આવ્યા છે। તો તમામ આદિવાસી સમાજના આગેવાનોએ પોલીસ સ્ટેશન ચીખલી આવવું। અમદાવાદના પૂર્વ વિસ્તારમાં વધુ એક હત્યા। અમરાઈવાડીની રાબિયા બીબીની ચાલી પાસે હત્યા થઈ છે। 32 વર્ષના યુવાનને ક્રૂરતાપૂર્વક રેંસી નાખ્યો છે। 9 જેટલા ઘા ઝીકી આરોપીઓ ફરાર થઈ ગયા। અંગત અદાવતમાં કે કોઈ રગઝક બાદ આ હત્યા થઈ હોવાનું અનુમાન છે। વડોદરામાં રહેતી બે સંતાનની માતાને સુરતમાં રહેતા અને જામનગરમાં એસઆરપી જવાન તરીકે ફરજ બજાવતા એજાઝ શેખી અવારનવાર દુષ્કર્મ આચર્યો હોવાની ફરિયાદ થઈ છે। સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાય છે અને સમગ્ર ઘટનામાં એસઆરપી જવાન અને મહિલા વચ્ચે સોશિયલ મીડિયાના માધ્યમથી સંપર્ક થયો હતો અને જેમાં યુવકે પોતાની ઓળખ હિન્દુ તરીકે આપી। ત્યારબાદ આરોપી યુવકે વડોદરા હોટેલમાં લઈ જઈને 11 મહિના સુધી મહિલા સાથે દુષ્કર્મ આચર્યો। મહિલાનો પતિ દુબઈ હોવાથી આરોપીએ તેની સાથે છૂટાછેડા અપાવી દેવાની ખાતરી પણ આપી। ઉપરાંત આરોપીએ એજાઝે મહિલા પાસેથી અનેકવાર રૂપિયા પડાવ્યા સાથે મરજી વિરોધનો શરીર સંબંધ બાંધેલો વડોદરા ખાતે સુરત ખાતે અલગ અલગ જગ્યાએ અને એ મહિલાએ આરોપી મોહમ્મદ એજાઝ ઇકબાલ શેખ મૂળ સુરતનો રહેવાસી છે અને તે એસઆરપી ગ્રુપ 17 જામનગર ચેલા ખાતે ફરજ બજાવે છે। વલસાડ જિલ્લામાં 8 વર્ષીય બાળકી સાથે દુષ્કર્મની ઘટના આવી છે અને ઉમરગામ તાલુકાના સરીગામમાં 8 વર્ષની બાળકીને ચોકલેટની લાલચ આપી પાડોશી યુવકે દુષ્કર્મ આચર્યું। જો કે બાળકીની માતાએ કરેલી ફરિયાદના આધારે ભીલાડ પોલીસે જાવેદ ખાન નામના આરોપીની ધરપકડ કરી છે। સમગ્ર ઘટનામાં બાળકી તેના મામાને ચીજ વસ્તુઓ આપવા માટે ગઈ હતી અને તે સમયે જ 25 વર્ષીય જાવેદ નરુલ ખાને ચોકલેટની લાલચ આપી રૂમમાં બોલાવી હતી। રૂમની અંદર નરાધમ જાવેદ ખાને એકલતાનો લાભ લઈ માસૂમ બાળકી સાથે દુષ્કર્મ આચર્યું અને હાલ પોલીસે આરોપી જાવેદ વિરુદ્ધ પોક્સો એક્ટ મુજબનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે। લગભગ 8.5 વર્ષની નાની બાળકીને ચોકલેટ આપવાના બહાને આરોપીએ એના ઘરમાં બોલાવી અને એની સાથે છેડતી કરેલી છે। એ બાબતેનો ભીલાડ પોલીસ સ્ટેશનમાં તાત્કાલિક ગુનો દાખલ કરવામાં આવેલો હતો અને ગણતરીના કલાકોમાં જ ભીલાડ પોલીસે જે તે આરોપીને અટકમાં કરી અને કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે। અંકલેશ્વરના મોતાલી ગામે પતિએ પત્નીને સાયનાઇડનું ઇન્જેક્શન આપી હત્યા કરી હોવાનું ચોંકાવનારી ઘટના સામે આવી છે। પતિની તબિયત લથડતા તેને હોસ્પિટલ ખસેડવામાં આવી હતી અને જ્યાં તેને રિપોર્ટ નોર્મલ આવવા છતાં પણ મૃત્યુ થયું હોવાથી મૃતકના ભાઈને શંકા જતા તપાસ કરવામાં આવી હતી। તપાસમાં તેના પતિએ જ ગ્લુકોઝ બોટલમાં સાયનાઇડનું ઇન્જેક્શન આપી હત્યા કરી હોવાની વિગત સામે આવી છે। યુવકે ગ્લુકોઝની બોટલમાં સાયનાઇડ આપી અને હત્યા કર્યાનું પીએમ રિપોર્ટમાં ખુલ્યું છે। પોલીસે હત્યા તેમજ એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધી મૃતકના પતિની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા છે।
વડોદરા સિટી પોલીસ મથકના લોકઅપ રૂમમાં આરોપીનો આપઘાતનો પ્રયાસ. ઘરેલુ ઝઘડામાં અટકાયત કરાયેલા મુકેશ રાવલે લોકઅપમાં જ આપઘાતનો પ્રયાસ કર્યો. ઝેરી દવા જેવું પ્રવાહી ગટગટાવ્યું અને મુકેશ રાવલને સારવાર માટે 108 મારફતે SSG હોસ્પિટલ ખસેડાયો. ઇન્જન જોડે મગજ મારી થઈ, એને છોડાવવા મારી મમ્મી પડ્યા. એ આઈને સીધું પોલીસ ચોકીમાં હિતેશનું નામ, ફરાનાનું નામ, મુકેશનું નામ, બધાનું નામ લખાઈ દીધું. હવે એમાં તો મુકેશ જોડે કશું હતું નહીં. મુકેશનું ઓલરેડી એ ઓફિસમાં નોકરી કરતો હતો, એનું રેકોર્ડિંગ બી છે અમારા જોડે. પોલીસ ખાતા એને આજે હમણાં બેસાડી નથી. અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારમાં એક પોલીસ જવાને સિનિયર સિટીઝનને માર માર્યાની ઘટના સામે આવી છે. સોસાયટીના એક સિનિયર સિટીઝન પર હુમલો કરતા પોલીસકર્મી સહિત 4 વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે અને જેના પગલે સ્થાનિક રહીશોમાં પણ દહેશત ફેલાઈ ગઈ છે. આરોપી ભાવેશ રાવલ ગાંધીનગરમાં CID ક્રાઇમના CI સેલમાં ફરજ બજાવે છે અને છેલ્લા 10 વર્ષથી મહાસુખનગર સોસાયટીમાં રહે છે. મે મહિનામાં ભાવેશ રાવલે કમિટી મેમ્બર કનકભાઈ શાહ સાથે ઝઘડો કરી ધમકી આપી હતી, જે બાબતની ફરિયાદ પણ પોલીસ ચોપડે નોંધાઈ, જેની અદાવત રાખીને પોલીસ કર્મચારીએ માર માર્યાનો બનાવ બન્યો છે. 6 તારીખે મહાસુખનગર છે કૃષ્ણનગરની અંદર, ત્યાં આગળ બાઈક ચલાવવા બાબતે સામસામે અથડાવવા બાબતે એક મારામારી થઈ હતી. એમાં ફરિયાદી કનકભાઈ શાહ, જેમની ઉંમર 63 વર્ષની છે, તેમને ભાવેશભાઈ રાવલ તેમજ ભાર્ગવભાઈ પટેલ બંને તેમજ તેમના બંને દીકરાઓ આ બાબતે મગજમારી કરી અને અગાઉની જે મગજમારી ચાલતી હતી ત્યાં આગળ એના કારણે પગ ઉપર થોડી ગુંઠળ ઉપર મારી, લાકડીઓ મારી અને ફ્રેક્ચર કરવામાં આવ્યું છે. જ્વેલર્સમાં જઈને માલિકોને બેધ્યાન કરી દાગીનાની ચોરી કરતી ગેંગને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. 4 મહિલા અને 1 પુરુષની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. પકડાયેલી ગેંગ સોના ચાંદીની દુકાનમાં ખરીદીના બહાને જતી અને માલિકની નજર ચૂકવી દાગીનાની ઉઠાંતરી કરતી. રામોલ વિસ્તારમાં જ્વેલર્સમાં 2 ચોરીના બનાવોને ધ્યાનમાં રાખીને પોલીસે સીસીટીવી કેમેરાના આધારે તપાસ કરતા ગેંગના કરતૂત સામે આવ્યા અને ક્રાઇમ બ્રાન્ચે 4 મહિલા સમેત 1 પુરુષની ધરપકડ કરી રૂપિયા 4,94,000 મુદ્દામાલ જપ્ત કર્યો. કિરણ દેવી પૂજક તથા જ્યોત્સનાબેન દંતાણી તેમજ અન્ય 3 સ્ત્રીઓની ધરપકડ કરવામાં આવેલી છે. તેઓ પાસેથી 65 ગ્રામ જેટલું સોનું કબજે કરવામાં આવેલું છે અને ઓટો રિક્ષા કે જેનો ઉપયોગ ગુનામાં કરતા હતા તે પણ કબજે કરવામાં આવેલી છે. જૂનાગઢ શહેર એટલે સૌરાષ્ટ્રની ઐતિહાસિક નગરી અને આમ તો આ શહેર પાસે પહેલાથી જ ઘણો વૈભવી વારસો છે, પણ બહાઉદ્દીન કોલેજને લઈને સરકારની એક ઘોષણાથી હવે તેની યશકલગીમાં એક મોરપીંચ વધુ ઉમેરાયું છે. જૂનાગઢ એ સૌરાષ્ટ્રની પ્રાચીન નગરી છે. હજારો વર્ષોનો જીવંત ઇતિહાસ ધરબીને તે બેઠી છે. અહીં મોટી સંખ્યામાં સાંસ્કૃતિક અને પૌરાણિક મહત્વની ઐતિહાસિક ઇમારતો આવેલી છે. અડીકડીની વાવ, અશોકનો શિલાલેખ, મહાબત ખાનનો મકબરો, રાણકદેવી મહેલ અને ઉપરકોટ આ બધા તો અહીંના નજરાણા છે, પણ આ બધામાં શિરમોર છે કલા અને સંસ્કૃતિના શિક્ષણનું ધામ ગણાતી બહાઉદ્દીન કોલેજ. આ કોલેજને રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં જ હેરિટેજ ઇમારતની લિસ્ટમાં સ્થાન અપાયું છે, જેના પગલે જૂનાગઢના લોકોમાં ખુશીની લાગણી છે. 1897 અંદર એનું ખાતમુહૂર્ત થયું. 1902 થી આ યુનિવર્સ બાઉદ્દીન કોલેજ ચાલુ થઈ 5 યુનિવર્સિટી નીચે આ કોલેજ આવી છે અત્યાર સુધીમાં. અત્યારે નરસિંહ યુનિવર્સિટી નીચે છે. બાઉદ્દીનભાઈ જે નવાબના સાળા હતા અને એનો જન્મદિવસ હતો અને જન્મદિવસમાં એને થોડીક રકમ ભેગી થયેલી હતી અને કેટલાક ગામના શ્રેષ્ઠીઓ એનો જન્મદિવસ ઉજવવા માટે એમને આ રકમ લઈને આપવા ગયા ત્યારે એને એ રકમ અને પોતાની રકમ પોતા પાસે હતી એ કુલ 2,50,000 રૂપિયામાં આ એક જેઠાભાઈ મિસ્ત્રી કરીને એક સામાન્ય કોઠાઉદના મિસ્ત્રી છે એમણે આ બનાવેલી. કોલેજનું સેન્ટ્રલ હોલ તેના સમયનો પૂરો એશિયા ખંડનો પિલર વગરનો સૌથી મોટો હોલ હતો. તેનું બાંધકામ બેનમૂન છે. આ કોલેજમાં ભણી ગયેલા વિખ્યાત પુરુષોની વાત કરીએ તો મહાન ગુજરાતી સર્જક ધૂમકેતુ અને ઝવેરચંદ મેઘાણી, હસન નામના સમાજશાસ્ત્રી વગેરે, જેની તસવીરો હજુ પણ લાગેલી છે. પણ કહેવાય છે ને કે સોનાની થાળીમાં પણ એક લોઢાની મેક હોય છે, તેમ આ કોલેજની પાસે જ મનપા તંત્રની કચરાની ડમ્પિંગ સાઇટ પણ આવેલી છે, જેને લઈને તેને અન્ય સ્થળે ફેરવવાની લોકમાં ગૂઠી છે. બાઉદ્દીન કોલેજ કે જેને હેરિટેજ ભવન જાહેર કર્યું છે તેને અડીને જ આવેલું મ્યુનિસિપલ કોર્પોરેશનનું એક ડમ્પિંગ સાઇટ છે, જેને તાત્કાલિક હટાવી જોઈએ. કારણ કે ઐતિહાસિક વિરાસતો અને હેરિટેજ ભવનો
કે જે ખરેખર એક જાળવણી માટેની જગ્યાઓ છે અને એનું એની જાળવણી થવી જરૂરી છે. જગ્યા ઉપરની જે રજૂઆત છે મને પણ મેં પણ વિઝિટ કરી છે, મને એવું લાગે છે કે એને પણ કોઈ યોગ્ય જગ્યાએ એનો ઉપયોગ વધારે સારી રીતે જગ્યાનો થઈ શકે એવો છે અને ટ્રાન્સફર સ્ટેશન માટે પણ અમે બીજી જગ્યા શોધવા માટેના અને એને કરવા માટેના પ્રયત્નો કરી રહ્યા છે. હેરિટેજ સ્મારકની પાસે આવેલી આ કચરા ડમ્પિંગ સાઇટને ફેરવવાની વાત તો મનપા તંત્ર છેલ્લા 4 વર્ષથી કરી રહ્યું છે, પણ તે ક્યારે ફેરવાશે તે તો હવે સમય જ કહેશે. અતુલ વ્યાસ, ન્યૂઝ 18 ગુજરાતી, જૂનાગઢ. બાપુનગર વિસ્તારમાં ચીલ ઝડપની ઘટના બની છે. બાઇક પર આવેલા શખ્સોએ ચલાવી ₹12,92,000ની આંગળીયા પેઢીમાંથી રૂપિયા લઈ અને ઓફિસ આવતા સમયે બની છે આ ઘટના. ચીલ ઝડપ કરવા આવેલા શખ્સો અગાઉથી જ પીછો કરતા હોવાનું ખુલ્યું છે. બાપુનગર પોલીસે સીસીટીવીના આધારે આરોપીને પકડવા માટે કવાયત શરૂ કરી છે. તો આ અંગે અપડેટ મેળવીશું સંવાદદાતા ઋત્વિજ પાસેથી. જી ઋત્વિજ, જે રીતે ચીલ ઝડપ કરવામાં આવી છે, જાણ ભેદુ જ લાગી રહ્યા છે આમાં, અથવા તો પહેલેથી રેકી કરવામાં આવી હોઈ શકે? જી સંધ્યા, જે રીતે છેલ્લા કેટલાક સમયની વાત કરવામાં આવે તો પૂર્વ વિસ્તારની અંદર ગુનેગારો બેફામ બન્યા હોય તેવું લાગી રહ્યું છે. ગઈકાલે અમરેવાડીમાં મોડી રાતે હત્યાનો બનાવ, ત્યારબાદ બાપુનગરમાં મોડી રાતે ચીલ ઝડપનો બનાવ બને છે. ₹12,92,000 ભરેલી જે બેગ છે તેની ચીલ ઝડપ કરીને બે શખ્સો છે તે ફરાર થઈ ગયા છે. જે વ્યક્તિ હતા, ભોગ બનનાર વ્યક્તિ, તે આંગળીયા પેઢીમાંથી આ રૂપિયા લઈને પોતાની ઓફિસે આવ્યા હતા અને પાર્કિંગમાં જયારે બાઇક પાર્ક કરીને જે રૂપિયા બેગ છે તે લઈને પોતાની પાસે લઈને હજી નીકળે તે પહેલા જ આ લૂંટારો હતા તે બેગ છીનવીને ફરાર થઈ ગયા હતા. સીસીટીવીમાં સમગ્ર ઘટના કેદ થઈ છે. બાઇક પર આવેલા બે શખ્સો પણ અગાઉથી રેકી કરી રહ્યા હોય તેવી રીતે જયારે આ વ્યક્તિ છે તે પાર્કિંગમાં જાય છે ત્યારે બે વ્યક્તિ બહાર ઉતાર્યા છે અને ત્યારબાદ મોકો મળતા જ બેગ લઈને ફરાર થઈ જાય છે. સમગ્ર ઘટનાની જાણ જયારે પોલીસને કરવામાં આવી હતી ત્યારે પોલીસે હાલમાં સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓ સુધી પહોંચવા માટેના તમામ પ્રયત્નો શરૂ કર્યા છે. જી બિલકુલ, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ. બુલેટિનમાં આગળ વધીશું, નાનકડા બ્રેક બાદ. નેટવર્ક 18 ફેડરલ બેંક સંજીવની ગાડી ભારતભરના કોવિડ અસરગ્રસ્ત જિલ્લાઓના ચક્કર લગાવી રહી છે. રસી માટે જાગૃતિ ફેલાવવા અમારી પહેલે તમે પણ સમર્થન આપી અમારા અભિયાનને વધુ મજબૂત બનાવો. ચાલો જાણીએ કે સંજીવની ગાડી હાલ કયા જિલ્લામાં, કયા ગામમાં પહોંચી છે. સંજીવની ગાડી હાલ મહારાષ્ટ્રના નાસિકના થાનગાંવ અને પેઠ ગામની મુલાકાત લીધી હતી. આંધ્રપ્રદેશના ગંટૂરમાં અડાવુર, લા ડીવી અને કુચીનાપુડીની મુલાકાત લીધી. સંજીવની ગાડી અત્યાર સુધીમાં 500 ગામડામાં પહોંચી 2,55,450 લોકો સાથે મુલાકાત કરી રસી વિશે લોકોને જાગૃત કર્યા. શું ખરેખર સેનેટાઇઝરથી નુકસાન પહોંચે છે? શું રસી ખરેખર ડીએનએને બદલી નાખે છે? શું રસીકરણ ખરેખર તમને કોરોનાથી ઇન્ફેક્ટ કરી શકે છે? શું તમને આવા કોઈ સવાલો મૂંઝવે છે? હવે એક જગ્યા એવી છે કે જ્યાં તમને તમારા તમામ સવાલોના જવાબ મળી જશે અને એ છે તમારા ફોન પર. નેટવર્ક 18 અને ફેડરલ બેંકના રાષ્ટ્રવ્યાપી કોરોના વિરોધી સંજીવની અ શોર્ટ ઓફ લાઇફ કેમ્પેઇનના ભાગરૂપે રસીકરણ માટે જાગૃતિ ફેલાવવા માટે એક વોટ્સઅપ હેલ્પલાઇન લોન્ચ કરાઈ છે અને તમારે માત્ર 7977773753 નંબર ઉપર એક વોટ્સઅપ કરવાનું છે અને તમને તમારા સવાલોના જવાબ તમારા વોટ્સઅપ પર મળી જશે અને એ પણ એવા કે જે વેરીફાઈ કરેલા હોય, ક્રોસ ચેક કરેલા હોય. તમારી કોઈ પણ મૂંઝવણને હવે વોટ્સઅપ કરો અને માત્ર એક નંબર પર મેળવો તમારા તમામ સવાલોના જવાબ. વધુ માહિતી માટે સંપર્ક કરો www.moneycontrol.com/sanjeevni. ભાર વિનાનું ભણતર એટલે સ્માર્ટ લર્નિંગ. રાજ્યની વિજય રૂપાણી સરકાર શિક્ષણની ગુણવત્તા દિન પ્રતિદિન વધે તે માટે સતત પ્રયત્નશીલ છે. વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ શિક્ષણ મળે તે માટે ઉદ્દેશ સાથે રાજ્યમાં ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ થઈ રહ્યો છે અને એટલે જ ગુજરાતની સરકારી શાળાઓ બની રહી છે વિશ્વસ્તરીય અને અત્યાધુનિક. સમયની સાથે ગુજરાતમાં બદલાઈ રહી છે શિક્ષણની તસવીર અને ઘડાઈ રહી છે ઉજ્જવળ ગુજરાતની કારકિર્દી. વિદ્યાર્થીઓ વધુ સારી રીતે જોઈ શકે, સમજી શકે અને જાણી શકે એ માટે રાજ્યની રૂપાણી સરકાર ટેકનોલોજીના માધ્યમથી શિક્ષણને દિન પ્રતિદિન સ્માર્ટ બનાવી રહી છે. રાજ્યના દરેક વિદ્યાર્થીને ગુણવત્તાલક્ષી અને વિશ્વસ્તરીય શિક્ષણ પ્રાપ્ત થાય એ ઉદ્દેશ્ય સાથે રાજ્યના દૂરંદેશી મુખ્યમંત્રી વિજય રૂપાણી સફળ પ્રયાસ કરી રહ્યા છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીના માર્ગદર્શનમાં જ્ઞાનકુંજ પ્રોજેક્ટ અંતર્ગત રાજ્યની 16,000 શાળાઓમાં સ્માર્ટ ક્લાસરૂમ કાર્યરત થઈ ચૂક્યા છે.
ચાલુ વર્ષે 200 કરોડના ખર્ચે વધુ 15,000 સ્માર્ટ ક્લાસરૂમ બનાવવાનું આયોજન છે. રૂપિયા 100 કરોડના ખર્ચે 3,000 શાળાઓમાં કોમ્પ્યુટર લેબનું નિર્માણ કરાશે. વિદ્યાર્થીઓ પ્રયોગ દ્વારા જાતે જ વૈજ્ઞાનિક બાબતોની સમજણ મેળવી શકે એ માટે પ્રાથમિક શાળાઓમાં 1,000 સ્ટેમ લેબ શરૂ કરાઈ. આગામી 5 વર્ષમાં 20,000થી વધુ શાળાઓને સ્કૂલ ઓફ એક્સલન્સ હેઠળ આવરી લેવાશે. છેલ્લા 5 વર્ષમાં રાજ્યમાં 25,000 જેટલા વિદ્યા સહાયકોની ભરતી કરાઈ. હાલ શાળાઓમાં દરરોજ ઓનલાઈન હાજરી પુરાય છે, જેના પરિણામે 80%થી વધુ હાજરી ધરાવતા વિદ્યાર્થીઓની સંખ્યામાં 13 લાખનો વધારો થયો. મુખ્યમંત્રીએ ઝીણવટભરી દ્રષ્ટિએ શિક્ષણ ક્ષેત્રે કરેલા ફેરફારોના કારણે જ ડ્રોપઆઉટ રેશિયો ઘટ્યો છે. એટલું જ નહીં, 3-1 લાખ વિદ્યાર્થીઓએ ખાનગી શાળા છોડી સરકારી શાળામાં પ્રવેશ લીધો છે. અમારી પણ પહેલી પ્રાથમિકતા શિક્ષણ છે અને એટલા માટે રાજ્ય સરકારે સૌથી વધુ બજેટમાં પૈસા 31,000 કરોડ રૂપિયા શિક્ષણ માટે બજેટમાં ફાળવ્યા છે. અમે લોકોએ, અમે માનીએ છીએ કે કોઈ પણ રાષ્ટ્ર અને સમાજ એનું ભવિષ્ય જો બનાવવું હશે તો પ્રગતિ કરવી હશે તો શિક્ષણનું બહુ મોટું યોગદાન જરૂરી છે. શિક્ષણને સ્માર્ટ અને સુદૃઢ બનાવવાની દિશામાં એક અતિ મહત્વનો પ્રોજેક્ટ એટલે રાજ્યના વિવિધ વિસ્તારમાં શરૂ કરાયેલી સ્માર્ટ સ્કૂલ, જ્યાં કમ્પ્યુટર અને ઇન્ટરનેટના માધ્યમથી જ્ઞાનનો ભંડાર ખુલ્યો છે. અદ્યતન ક્લાસરૂમ, હાઈટેક ભણતર અને જ્યાં જુઓ ત્યાં બસ જ્ઞાનની વાત. શાળાનું પટાંગણ જોઈને જ અહીં ભણવાની ઉત્સુકતા જાગી ઉઠે. દરેક વિદ્યાર્થી કોમ્પ્યુટર પર અભ્યાસ કરે છે, શિક્ષક ડિજિટલ બ્લેકબોર્ડ પર ભણાવે છે, ક્લાસ દીઠ 40 જેટલા ક્રોમબુક કોમ્પ્યુટર ફાળવાયા છે. વિદ્યાર્થી પુસ્તકના સ્થાને ક્રોમબુકમાં જ પોતાની પુસ્તક જોઈ શકે છે, સાથે જ આ પુસ્તકનું શિક્ષક પણ તેના ડિજિટલ બોર્ડ પર એક્સેસ કરી શકે છે. એટલા માટે હવે બ્લેકબોર્ડ વાળા ક્લાસ નહીં, પરંતુ ડિજિટલ ક્લાસ, સ્માર્ટ ક્લાસ. આજે 12,000 સ્માર્ટ ક્લાસનું રોકાણ પણ થયું છે. કુલ લગભગ 16,000 ક્લાસ સરકારી શાળાઓમાં, ગામડાઓમાં, છેવાડાના ગામમાં આજે રાજ્ય સરકારે આ સ્માર્ટ ક્લાસ ને ડિજિટલ ક્લાસ ઊભા કર્યા છે. સરકાર દ્વારા ખાસ કરીને આર્થિક રીતે નબળા, ગરીબ, મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને સારામાં સારી શિક્ષણની સગવડ મળી રહે એ મુખ્ય હેતુથી સ્કૂલ ઓફ એક્સલન્સનો કાર્યક્રમ જે છે એ શરૂ કરેલો છે. 2021થી લઈને 2025-26 સુધીમાં જે છે એ ક્રમશઃ શાળાઓ, પછી એક પ્રાથમિક હોય, સેકન્ડરી હોય, હાયર સેકન્ડરી હોય, આ તમામ શાળાઓની અંદર જે છે એ રમતગમતના મેદાનથી લઈને લાઇબ્રેરીથી લઈને કમ્પ્યુટર લેબથી લઈને પૂરી શાળાને જે છે એ આધુનિક બનાવવામાં આવે અને આ સરકારી શાળાઓની અંદર જે છે એ વિદ્યાર્થીઓને સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ જેવું જ તમામ પ્રકારની આધુનિક સગવડો મળી રહે એ મુખ્ય હેતુ જે છે એ આ સ્કૂલ ઓફ એક્સલન્સનો છે. સ્માર્ટ શાળામાં ખાસ આકર્ષણ છે અહીંનું પ્લેનેટોરિયમ. સૂર્ય, ચંદ્ર, પૃથ્વી સહિતના બ્રહ્માંડના દરેક ગ્રહોની માહિતી અહીં ઓડિયો વિઝ્યુઅલ્સના માધ્યમથી અપાશે. રાજ્ય સરકારે જે આ સ્કૂલ ઓફ એક્સેલન્સનો જે પ્રોજેક્ટ કર્યો છે એ વિદ્યાર્થીઓ માટે ખૂબ જ સારો છે. તેમાં આપણને લેબોરેટરીઝ, લાઇબ્રેરી, કોમ્પ્યુટર, ડિજિટલ ડેસ્કબોર્ડથી અમને ઘણો બધો ફાયદો થયો છે નવી નવી ટેકનોલોજીથી. વિજ્ઞાનને સારી રીતે સમજાવવા પ્રયોગશાળાની સાથે સાથે અહીં ગણિત માટેની લેબ પણ તૈયાર કરાઈ છે, જેમાં ગણિતના કેટલાક ચેપ્ટરને શિક્ષકો બેઝિક મોડલ થકી સમજાવી શકે. રાષ્ટ્રીય ઉચ્ચતર અભ્યાસનો લાભ રાજ્યની 9 યુનિવર્સિટી અને 256 કોલેજ સુધી પહોંચાડાયો, જેના થકી રાજ્યમાં ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે વધુ સારી માળખાકીય સુવિધાઓ ઊભી થઈ. મુખ્યમંત્રીએ અંગત રસ દાખવીને 561 કરોડના ખર્ચે વિવિધ યુનિવર્સિટી અને કોલેજોનું નવીનીકરણ કરાવ્યું. મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના હેઠળ 1153 કરોડની આર્થિક સહાય ચૂકવાઈ, જેનો લાભ 3.25 લાખ વિદ્યાર્થીઓને મળ્યો. રાજ્યના યુનિવર્સિટી અને વર્લ્ડ ક્લાસ સુવિધાઓ ઉપલબ્ધ થવાના કારણે વિદેશના ઘણા વિદ્યાર્થીઓનું એજ્યુકેશન ડેસ્ટિનેશન ગુજરાત બની રહ્યું છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીનું લક્ષ્ય છે કે આગામી દિવસોમાં ગુજરાત વિશ્વ સ્તરે શિક્ષણનું હબ બને. ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા સ્કૂલ ઓફ એક્સેલન્સ પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો છે.
આ સ્કૂલ ઓફ એક્સેલન્સ પ્રોગ્રામ 2026 સુધી ચાલવાનો છે, જે અંતર્ગત 2020-21માં જ રાજ્ય સરકારે 500 જેટલી શાળાઓને અત્યાધુનિક સુવિધાથી સજ્જ કરવાનો નિર્ધાર કર્યો છે. કેમેરામેન નિલેશ સોસા સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ.